તો હવે નવો ટોપિક જે જોવાના છીએ આપણે એ છે ગ્લોબલ વોર્મિંગ. અત્યારની પર્યાવરણની સૌથી મોટામાં મોટી સમસ્યા હોય તો એ છે ગ્લોબલ વોર્મિંગ. ઓકે, એના સાથે જ એક પ્રયોગ પણ છે જે આપણે ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખીએ છીએ. પહેલાં સમજીએ કે ગ્લોબલ વોર્મિંગ કોને કહેવાય છે, ઓકે, કેમ થાય છે. તો સૌથી પહેલાં તો સૂર્યપ્રકાશ પૃથ્વી ઉપર પડતો હશે, પૃથ્વી ઉપર પડશે ત્યારે એનું અમુક ભાગનું શું થશે, આપણા જમીન દ્વારા શોષણ થશે, અને બાકી બધાનું શું થશે, પ્રકાશના કિરણોનું, તો બાકી બધાનું પરાવર્તન થશે. ઓકે, પરાવર્તન થતું હશે પ્રકાશના કિરણોનું એ સમયે જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હશે. તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જેટલા બી સૂર્યપ્રકાશના કિરણો પરાવર્તન થઈને પાછા જઈ રહ્યા છે એ બધાને શું કરી નાખશે, શોષી લે છે અને એ જગ્યાએ જ રહેવા દેશે, મતલબ આપણા વાતાવરણમાં. ઓકે, આપણા વાતાવરણમાં જો આ CO2 આ જ વસ્તુ કરતો રહેશે બરાબર લાંબા સમય સુધી, તો એના કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાન શું થવા લાગશે, વધવા લાગશે. ઓકે, તો સિમ્પલ મિનિંગ શું થશે ગ્લોબલ વોર્મિંગનું, કે પૃથ્વીનો સરેરાશ તાપમાન વધવું. ઓકે, એને જ આપણે એક ટર્મ તરીકે ઓળખીએ છીએ ગ્લોબલ વોર્મિંગ. ઓકે, જો આપણે પ્રયોગની વાત કરીએ તો એ પ્રયોગમાં અહીંયા મેં એક વનસ્પતિ બતાવી છે જેના ઉપર સૂર્યપ્રકાશ પડી રહ્યો છે, પણ એ વનસ્પતિ મેં અહીંયા બોક્સમાં રાખી નાખી છે, એ કાચની પેટી છે. ઓકે, આ કાચની પેટી ઉપર જ્યારે સૂર્યપ્રકાશ આપાત થઈ રહ્યો છે, ઓકે, ત્યારે સૂર્યપ્રકાશના લીધે અંદર જે વનસ્પતિ હશે એની તો શું થશે, વૃદ્ધિ થશે. ઓકે, આ વૃદ્ધિ થશે એ સમયે મેં એને જો કાચની પેટીમાં રાખીને મૂક્યું છે તો એ જે ગરમી હશે એ ક્યાં નહીં જઈ શકે, એ કાચની પેટીની બહાર નહીં જઈ શકે. ઓકે, તો એની વૃદ્ધિને શું કરશે, અટકાવશે વનસ્પતિની. ઓકે, તો આના કારણે શું થયું, આ ઇફેક્ટ આપણે સમજીએ અહીંયા કે અહીંયા કાચની પેટીમાં જ ગરમી અંદર અંદર સચવાઈ રહી છે, બહાર નથી નીકળતી. એવું જ એ વસ્તુ સેમ ટુ સેમ ક્યાં ફોલો થાય છે, આપણી પૃથ્વી ઉપર આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ શું કરતો રહે છે, તો આ બધી જ જે પ્રકાશના કિરણો છે પાછા આવી રહ્યા છે અને શોષીને રાખે છે અને વાતાવરણમાં જ રહેવા દે છે, પાછા જવા જ નથી દેતો. જો પાછા જવા દે તો પૃથ્વીનું તાપમાન જે હશે કેવું આવશે, લો જશે, એટલે કે ઓછું થશે. પણ અહીંયા એ કન્ડિશન થતી જ નથી, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ એટલા હદે વધી રહ્યો છે. ઓકે, આપણે વાહનો ચલાવીએ છીએ, અશ્મિબર્ટનનો ઉપયોગ કરીએ છીએ કારખાનાઓમાં કે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝમાં, જેના કારણે કાર્બન ડાયોક્સાઇડનું સતત પ્રમાણ ક્યાં જઈ રહ્યું છે, વાતાવરણમાં, અને સતત શું કરી રહ્યો છે, પૃથ્વી પર જેટલા બી સૂર્યપ્રકાશના કિરણો પડી રહ્યા છે એને શોષી રહ્યો છે. ઓકે, અને પૃથ્વીનું સરેરાશ તાપમાન વધારી રહ્યો છે. તો આ એક ટોપિક થયો ગ્લોબલ વોર્મિંગ. ઓકે, સિમ્પલ શું મગજમાં રાખવાનું છે કે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધે એને જ શું કહેવાય, ગ્લોબલ વોર્મિંગ. કોના કારણે મેઇન કોઝ કોણ છે, તો એ છે કાર્બન ડાયોક્સાઇડ. ઓકે,